એક્ઝેક્ટ સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે ને ત્યારથી સ્ટુડન્ટ્સ એવી એક યુનિવર્સિટી શોધી રહ્યા છે જ્યાં એમને શ્યોર શોટ કરિયર બનાવવાનો ચાન્સ મળે જ સાયન્સની ફિલ્ડમાં. અને એટલે જો તમારા માટે એક એવી ગજબ યુનિવર્સિટીની માહિતી લઈને આવ્યો છું ને જે યુનિવર્સિટીમાં તમને 100% પ્લેસમેન્ટ અસિસ્ટન્સ મળી શકે, કારણ કે આ યુનિવર્સિટી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા સંચાલિત છે. કઈ યુનિવર્સિટીની હું વાત કરું છું એ તમે જો જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જે યુનિવર્સિટીની આજે હું વાત કરવાનો છું એ યુનિવર્સિટીનું નામ છે ઇન્દ્રશીલ યુનિવર્સિટી, જે અમદાવાદથી આશરે 1 કલાક દૂર અમદાવાદ ટુ મહેસાણા હાઈવે ઉપર આવેલી છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીને 2021માં બેસ્ટ યંગ યુનિવર્સિટીનો એવોર્ડ મળ્યો છે અને 2022માં બેસ્ટ યુનિવર્સિટી ઇન રિસર્ચ એન્ડ ઇનોવેશનનો એવોર્ડ મળ્યો છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીનું સંચાલન કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કરે છે અને ઇન્દ્રશીલ યુનિવર્સિટીના કરિક્યુલમમાં ઇન્ડસ્ટ્રી અને રિસર્ચ ઓરિએન્ટેડ કરિક્યુલમ ઓફર કરવામાં આવે છે. આપણે કેમ ઇન્દ્રશીલ યુનિવર્સિટીની વાત કરીએ છીએ ને એના હું તમને અત્યારે 5 કારણ આપવાનો છું. સૌથી પહેલું કારણ છે ઇન્દ્રશીલ યુનિવર્સિટીની ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી લેબ, જેને આપણે શોર્ટમાં NMR લેબ પણ કહી શકીએ. ગુજરાતની આ એકમાત્ર યુનિવર્સિટી છે જેમાં NMR લેબ છે. NMR લેબનો પ્રયોગ કેમ થતો હોય છે કે કોઈ પણ વસ્તુને આપણે મોલિક્યુલર એટલે અણુઓ સુધી જોઈ શકીએ ને એના માટે યુઝ થાય, જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં નવી દવાઓ શોધવા માટે આ બહુ જ કામ કરતું હોય છે. તો ઇન્દ્રશીલ યુનિવર્સિટીની જે NMR લેબ છે ને આ લેબમાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલની એક્ચ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સેમ્પલ્સ ટેસ્ટિંગ માટે જતા હોય છે, જેનાથી સ્ટુડન્ટ્સને પહેલેથી જ ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મળે છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીની વાત કરવાનું બીજું કારણ ત્યાંનું અટલ ઇન્ક્યુબેશન સેન્ટર છે. અટલ ઇન્ક્યુબેશન સેન્ટરની શરૂઆત આપણા દેશમાં નીતિ આયોગે કરેલી. કેમ? કારણ કે વિદ્યાર્થીઓમાં ઇનોવેશન કરવાની એક ધગસ જાગે અને એમની અંદર એક ઓન્ટરપ્રિન્યોરશિપનું સ્પિરિટ જાગે, ધંધો કરવાની ધગસ જાગે અને આમ નવી શોધ કરવાની ઈચ્છા થાય. 2019માં ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં AICની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં 10 એક્ટિવ સ્ટાર્ટઅપ છે અત્યારે, જેમાંથી 3 કમર્શિયલાઇઝ પણ થઈ ગયા છે અને એમણે રેવન્યુ જનરેટ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીને કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ઘણી બધી ગ્રાન્ટ્સ પણ મળે છે. પછી ત્રીજો પોઈન્ટ છે ઇન્દ્રશીલ યુનિવર્સિટીનું SSIP. SSIP માં જેટલા પણ ઇન્દ્રશીલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છે ને એ પોતાના આઈડિયા સબમિટ કરતા હોય છે, જે આઈડિયાઝને શેપ આપવામાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ, યુનિવર્સિટી ફેકલ્ટી મેમ્બર્સ આ બધા સ્ટુડન્ટ્સની હેલ્પ કરતા હોય છે. 2020માં શરૂ કરવામાં આવ્યું હતું SSIP, જેમાં અત્યાર સુધી 13 પ્રોજેક્ટને સપોર્ટ કરવામાં આવ્યા છે SSIP દ્વારા, જેમાંથી 3 તો સ્ટાર્ટઅપ પણ બની ગયા છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીની વાત કરવાનું ચોથું કારણ તમને કહું ને તો એ ત્યાંની ફેકલ્ટી છે. IU ના દરેક ફેકલ્ટી મેમ્બર જોડે IIT, NIT, IICT કે પછી ઘણી બધી ફોરેનની રેપ્યુટેડ યુનિવર્સિટીઝમાંથી PhD ડિગ્રીઝ છે. એટલું જ નહીં, ઘણા બધા ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ પણ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે વિઝિટ કરતા હોય છે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં. પછી પાંચમો પોઈન્ટ જો તમને કહું ને તો ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ટાયઅપ્સના લીધે છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીનું ટાયઅપ ઘણી બધી યુનિવર્સિટીઝમાં છે, જેમની સાથે કરિક્યુલમ શેર કરી શકે, ઇન્ટર્નશિપ કરાવી શકે પોતાના સ્ટુડન્ટ્સને ત્યાં આગળ, કે પછી સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ્સ પણ ચાલતા હોય છે. જે યુનિવર્સિટીઝ જોડે ટાયઅપ છે એમાં IIT ગુવાહાટી પણ એક છે. IIT ગુવાહાટીમાં તો ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ઘણા બધા કોર્સિસના સ્ટુડન્ટ્સને એક સિમેસ્ટર ભણવાની ઓપોર્ચ્યુનિટી પણ મળે છે. હવે આપણે વાત કરીએ કે કયા કયા કોર્સિસ આપણે કરી શકીએ છીએ ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં. સૌથી પહેલા તો BTech કરી શકીએ છીએ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં. અહીંયા જે લેબ્સ છે, અહીંયાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમાં તમને આ ડિગ્રી કરવાની ખૂબ જ મજા આવશે. એના પછી ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કરી શકીએ છીએ આ દરેક ફિલ્ડમાં. પછી આપણે કેમિકલ એન્જિનિયરિંગ કરી શકીએ છીએ, અને કારણ કે કેડિલા ફાર્માસ્યુટિકલ્સનું આ એક ઇનિશિયેટિવ છે એટલે અહીંયા કેમિકલ એન્જિનિયરિંગ કરવાની ખૂબ જ મજા આવે. એના સિવાય મેકેનિકલ એન્જિનિયરિંગમાં પણ BTech થાય છે. બીજો BSc ઓનર્સનો કોર્સ છે કેમિસ્ટ્રી અને બાયોસાયન્સમાં. પછી MSc થઈ શકે છે કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ઝૂલોજી, મેથેમેટિક્સ અને ફિઝિક્સમાં. પછી સ્ક્રીન ઉપર દેખાય છે પાંચે પાંચ ફિલ્ડમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરી શકીએ છીએ. અને એક ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ પણ છે જેમાં BTech કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ આપણે કરી શકીએ. આ ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામમાં 3 વર્ષ ઇન્દ્રશીલ યુનિવર્સિટીનો પ્રોગ્રામ હોય છે, 1 વર્ષ સેક્રેટ હાર્ટ યુનિવર્સિટી US નો પ્રોગ્રામ હોય છે, જેના પછી ગ્રેજ્યુએશન પછી આપણને 2 બેચલર્સ ડિગ્રી મળે છે, એક ઇન્દ્રશીલ યુનિવર્સિટીની, એક SHUની.
અને પછી આપણને યુએસમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ મળી શકે, માસ્ટર્સ માટે પણ આપણે યુએસ જઈ શકીએ છીએ, અને એટલું જ નહીં પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપણે આગળ કરવી હોય તો એ પણ આપણા માટે ઓપ્શન રહે છે. પછી ઇન્દ્રશીલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશીપની પણ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી મળે છે. અગર જો રિસર્ચ ફિલ્ડમાં ઇન્ડસ્ટ્રી કરવી છે તો ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ટાઈઅપ આ બધા ઇન્સ્ટિટ્યૂટ જોડે છે. કયા કયા? તો CSIR IICT, CDRI લખનૌ, CSMRI ભાવનગર અને NCL પુણે. પછી જો સ્ટુડન્ટ્સને ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશીપ કરવી છે તો કેડિલા જોડે તો ઇન્ટર્નશીપ કરી જ શકે છે. એના સિવાય CPL બાયોલોજીકલ અને બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં ઓપોર્ચ્યુનિટીઝ મળે છે ઇન્ટર્નશીપ કરવાની. હવે આપણે વાત કરીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. ઇન્દ્રશીલ યુનિવર્સિટીનું વાઇડ કેમ્પસ એન્ટર થતાં જ ગમી જાય એવું છે. એના પછી આપણે લેબ્સની વાત કરીએ તો મેં તમને જણાવ્યું કે NMR લેબ તો છે જ, એના સિવાય કેમિકલ લેબ છે, મિકેનિકલ લેબ છે, કેડિલા ફાર્મા રિસર્ચ સેન્ટર જેમાં HPLC અને GC જેવા એડવાન્સ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ છે, કમ્પ્યુટર લેબ પણ છે, બોયઝ અને ગર્લ્સનું હોસ્ટેલ છે, કેન્ટીન, મેસ અને કેફેટેરિયા આવું દેખાય છે, આખું કેમ્પસ વાઇફાઈ વાળું છે, લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ પણ એક સ્ટુડન્ટને ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં મળશે. અગર જો તમારે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે કે કોઈ પણ પ્રશ્ન છે કોઈ પણ કોર્સને લાગતો વળગતો તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે વેબસાઇટ ઉપર જઈને તમે ઇન્દ્રશીલ યુનિવર્સિટીની બીજી કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કાઢી શકો છો. અરે પણ ઉભારો, ફીસ તો જાણતા જાઓ. ઇન્દ્રશીલ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મને ફીસ વિશેની આટલી માહિતી મળી છે, જેમાં કોર્સ દીઠ કેટલી ફીસ થશે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના સિવાય અગર તમારે ટ્રાન્સપોર્ટેશન જોઈએ છે તો એના કેટલા ચાર્જિસ થશે, અને હોસ્ટેલમાં રહેવું છે તો એની ફીસ કેટલી છે. ધોરણ 12 પછી શું વાળી સિરીઝમાં અગર જો સાયન્સના સ્ટુડન્ટ્સને મદદ કરવા વાળી ઇન્ફોર્મેશન મેં આપી હોય ને તો આ ઇન્ફોર્મેશનને દરેક સાયન્સના વિદ્યાર્થી જોડે શેર કરજો જેમને એની જરૂરત પડી શકે છે. આપણે એક વાત કહું, ફરી મળીશું. ધન્યવાદ.